एमडी एन सीईओ आशीष कुमार चौहान और एनएससी इंटरनेशनल एक्सचेंज ना एमडी एन सीईओ वी बाला सुब्रमण्यम पण जोड़ाई रहा है। आप दोनों का स्वागत और खूब खूब आभार अमारी साथे जोड़ावा माटे थईने। आशीष जी, बहु महत्वनो दिवस है आज तमारा माटे पण अने सीएनबीसी बजार माटे पण, केम के नव वर्षनी आ जर्नी जे छे ते फाइनली अमे पूरी करी रह्या छीए। आप अमारी साथे पहला दिवसथी जोड़ायेला छो, तो स्वाभाविक पहला तो सीएनबीसी बजार माटे थईने अने जे दर्शक मित्रों नव वर्षथी अमारी साथे जोड़ायेला छे एमना माटे थईने ग्रीटिंग्स सर તમારા તરફથી। આશીષ જી, સીએનબીસી બજારના બધા દર્શકોને અને જે બી બધા સીએનબીસી સાથે સંકળાયેલા છે, એડિટોરિયલ ટીમ, સ્ટાફ, એ બધાને હાર્દિક અભિનંદન અને આગળ આગળ વધો, પોતે પણ વધો, ભારતને બી વધારો એવી શુભેચ્છાઓ। આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે તો એની પણ બધાઈ અને શુભેચ્છાઓ। અને બહુ સરસ સમય પર આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યારે એક નવું ઇન્ટ્રોડક્શન પણ આપણે ખાસ ભારતીય માર્કેટ્સમાં ગિફ્ટ સિટીમાં જોયું આશીષજી, અને સાથે સાથે સીએનબીસી બજારનો જન્મદિવસ પણ છે અને ગુરુ પૂર્ણિમા પણ છે, બહુ સરસ સંયોગ જે છે તે આજનો બની રહ્યો છે અને માર્કેટ્સ પણ રેકોર્ડ્સ બનાવી રહ્યા છે, એટલે બધી તરફથી ખુશીઓ આજના દિવસે જરૂર જોવા મળી રહી છે। આશીષજી, નવ વર્ષની સફર બહુ રસપ્રદ રહી છે અને ગુજરાતી કોમ્યુનિટી આપણે જાણીએ છીએ કેટલી મહત્વની છે, અને હવે ગુજરાતને કદાચ ગિફ્ટ પણ મળી રહી છે ગિફ્ટ સિટીમાં। ખાસ ચર્ચા કરીએ આજના દિવસે જે એક બહુ મહત્વની ઇવેન્ટ છે તેના માટે થઈને આશીષજી। કદાચ તમે નવ વર્ષ પહેલા નહીં વિચાર્યું કે આજના દિવસે ગિફ્ટ સિટીમાં એસજીએક્સ નિફ્ટી પાછો આવશે, એટલે કદાચ એવી તમે નવ દસ વર્ષ પહેલા વિચારી રાખ્યું હશે, તો અત્યારે આપણે એનું આજે એક તરત એક રીતે પૂર્ણાહુતિ થઈ રહી છે કાર્યક્રમની। બિલકુલ, બહુ સરસ તમે ઇનપુટ્સ આપ્યા બાલાસુબ્રમણ્યમ સર, આપકે પાસ આના ચાહુંગા। ઓબ્વિયસલી જબ ઇસસે પહેલે મેને આપસે ઇન્ટરેક્શન હો રહા થા ઉસ ટાઈમ પે એક બાત સુની, આપ કહે રહે થે સીએનબીસી જો બજાર કે સાથ બાતચીત કરતે વખત આપને બાઝાર શબ્દ કા પ્રયોગ નહીં કિયા, गुजरात में इतने साल से आप हैं और आपने बाजार शब्द का प्रयोग किया, ये हमें सच में बहुत अच्छा लगा। 9 साल सीएनबीसी बाजार को हो चुके हैं लेकिन आज हम गिफ्ट सिटी में देख रहे हैं एक बहुत बड़ा लैंडमार्क होने जा रहा है, तो ये भी एक अच्छा संयोग है। इसके ऊपर बात करते हैं और 9 साल पूरे हो रहे हैं सीएनबीसी बाजार को, तो इसके लिए भी सर आपकी तरफ से विशेष। मैं आपको बहुत बहुत हार्दिक शुभकामनाएं, आज आपका 9 साल पूरा हुआ है और 10th ईयर जो एक डेकेड होता है वो आप कंप्लीट की तरफ बढ़ रहे हैं। मेरे ख्याल से आप सदियों तक ऐसे ही काम करते रहे, और बाजार जो आपने बताया अभी हम इंटरनेशनल बाजार जो है हम अपने गांधीनगर गुजरात में गिफ्ट सिटी में लाने वाले हैं, तो वो भी एक तरफ से एक बहुत बड़ी उपलब्धि है। और ये जो है हमारे प्रधानमंत्री जी का विजन है, तो फाइनली हमने जो लास्ट ईयर जो उन्होंने लॉन्च किया था ये गिफ्ट निफ्टी का जो SGX कनेक्ट है वो फाइनली आज उसका पूर्ति हो रहा है, आज फाइनली वो आज इम्प्लीमेंट होते हुए सबको दिख रहा है। बिल्कुल, बहुत अच्छे से ये एक अच्छा संयोग है जैसे मैंने बताया। पर आशीष जी, एक खास बात समझवानी के भारतीय रोकाणकारों की स्ट्रेंथ आटला समय में आपने जोवा मळी छे अने इतिहास जयरे बनी रह्यो छे तो आ रोकाणकारों जे योगदान आप्यु छे तेने खरेखर भूलवू ना जोईए। अने आपणी साथे जे रिटेल रोकाणकारों गुजरातीओ जे कोई पण जोड़ायेला छे, आपणे जाणीए छीए कि बिजनेसनी मातृभाषा एटले गुजराती ज कहेवाय, तो आवी परिस्थितिमां खास ए वस्तु आपणे एड्रेस करवी जरूरी छे। જે રોકાણકારોએ એક વિશ્વાસ રાખ્યો છે શેરબજારમાં તે બહુ જ મહત્વનો છે અને એના માટે આટલી લાંબી જર્ની જે છે તે કાપીને આજે આપણે આ પરિસ્થિતિ પર છીએ આશીષજી। એટલે તમે વિચારો કે આજે 7.25 કરોડ 7.25 કરોડ યુનિક પેન નંબર NSS રજીસ્ટર્ડ છે, એટલે 7.25 કરોડ એટલે લગભગ 5 કરોડ હાઉસ હોલ્ડ ગણાય। ભારતમાં 28 કરોડ હાઉસ હોલ્ડ છે, એ લગભગ 70% હાઉસ હોલ્ડ્સ ભારતમાં અત્યારે સ્ટોક માર્કેટ સાથે NSE સાથે ડાયરેક્ટલી જોડાયેલા છે નિવેશ માટે, કારણ કે જે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનમાં પહેલાં તો લોકો પાસે બેંક એકાઉન્ટ હોવા જોઈએ, જનધન આધાર મોબાઈલથી ખોલ્યા, 60-70 કરોડ એકાઉન્ટ્સ ખોલ્યા, પછી લોકો એકચ્યુઅલી કેવી રીતે ઋણ લેવાનું હોય એ વિચારી શકે, લોન લેવાનું વિચારી શકે, સેવિંગ્સ કેવી રીતે કરવાનું વિચારી શકે, એટલું જ ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન પહેલાં ચાલતું હતું। હવે લગભગ 70% ઘરો ભારતના સ્ટોક માર્કેટમાં ડાયરેક્ટ નિવેશ કરી રહ્યા છે, તો કોઈ પણ ગ્રુપ તમે ગણો ભારતમાં, કોઈ પણ જાતનું ગ્રુપ હોય, કાસ્ટનું ગ્રુપ હોય, રિલિજનનું ગ્રુપ હોય, એના કરતાં અત્યારે સ્ટોક માર્કેટનું ગ્રુપ સૌથી વધારે મહત્વનું થઈ ગયું છે। અને ભારતના ટોટલ વેલ્થ ગણીએ આપણે
तो लगभग 10-11 ट्रिलियन डॉलर गणाय छे। एमांथी 3.6 એટલે લગભગ 33-36% વેલ્થ અત્યારે સ્ટોક માર્કેટ દ્વારા છે, જેમાં લોકો એકબીજાને ટ્રસ્ટ કરે છે। કોઈ માણસ ડિબ્રુગઢમાં બેઠું હોય, કોઈ જોરહાટમાં બેઠું હોય, કોઈ ગુવાહાટીમાં બેઠું હોય, કોઈ શ્રીનગરમાં બેઠું હોય, એ સેલમ તમિલનાડુની કંપનીમાં નિવેશ કરે છે તો એને એટલો કોન્ફિડન્સ છે કે આ જ્યારે કંપની પ્રોફિટ બનાવશે તો અમને એટલા એમાંથી અમારા હિસ્સાના ડિવિડન્ડ મળશે। એ જે કોન્ફિડન્સ આપણા જે દેશમાં બન્યો છે આટલા પાછલા 10 વર્ષમાં અને પાછલા લગભગ 150 વર્ષમાં એ બહુ અભૂતપૂર્વ છે। એનએસસીની સ્થાપના 1994માં થયેલી, ત્યાર પછી આજે જે ટોટલ માર્કેટ કેપિટલાઇઝેશન છે એ 126 ગણી વધ્યું છે 30 વર્ષમાં। 1993 થી લઈને 2023માં 126 ગણું રૂપિયા કરન્સીમાં ગણો તો એટલું વધ્યું છે। અને એ એટલો જ કે બધા એકબીજાને ટ્રસ્ટ કરે છે। આપણા જે પર કેપિટા ઇન્કમ લેવલ છે 2500 થી 2600 ડોલર, એવા પર કેપિટા ઇન્કમવાળા કોઈ પણ કન્ટ્રીમાં આવું માર્કેટ નથી। આપણાથી ડબલ પર કેપિટા ઇન્કમ હોય 5000 ડોલર એવા કન્ટ્રીમાં બી કોઈ પણ કન્ટ્રીમાં આવું માર્કેટ નથી, 10000 ડોલરવાળા કન્ટ્રીમાં બી નથી અને 20000 ડોલરવાળા કન્ટ્રીમાં બી નથી। એટલે આપણાથી 8 ગણા જે લોકો રીચ ગણાય છે એમાં બી આવું ટ્રસ્ટનું માર્કેટ નથી। તો ભારતીયો એકબીજાને બહુ ટ્રસ્ટ કરે છે અને એમાં જે સ્ટોક માર્કેટની ચેનલો છે એમણે પણ બહુ મોટો ભાગ ભજવ્યો છે। એને માટે બી સીએનબીસી બજારનો બહુ આભાર અને ઘણી ઘણી શુભેચ્છાઓ। બિલકુલ આશીષજી, આપ અમારી સાથે જોડાયા। હવે બાલાસુબ્રમણ્યમ સાહેબ, આપકે સાથ એક બાત કરના ચાહુંગા, ક્યોંકિ જૈસે આપને બતાયા હૈ કે કુછ નયે ફ્યુચર્સ કે જો પ્રોડક્ટ્સ હૈ વો ભી હમે યહાં પર દેખને મિલેંગે, ઓબવિયસલી ગિફ્ટ જો નિફ્ટી હૈ ઉસકે સાથ હી સાથ, તો ઇસકે બારે મેં બતાઈએ ક્યા ક્યા પ્રોડક્ટ્સ જો હૈ વો અબ યહાં પર જો ઇન્વેસ્ટર્સ હૈ ઉનકો દેખને મિલને વાલે હૈ। સર, તો અમારે એમએસસી ઇન્ટરનેશનલ એક્સચેન્જ મેં फिलहाल हम जो है डेरिवेटिव्स में ज़्यादा ट्रेडिंग कर रहे हैं, बट हम दूसरे प्रोडक्ट्स भी ला रहे हैं। अभी ये जो SGX कनेक्ट के माध्यम से जो हमने गिफ्ट निफ्टी का जो सीरीज स्टार्ट किया है उसमें करीब 4 इंडेक्स इसके अंदर शामिल है। एक तो है इंडिया का जो सबसे पॉपुलर इंडेक्स निफ्टी 50, दूसरा है बैंक निफ्टी, तीसरा है IT निफ्टी और चौथा है फिन निफ्टी। ये चारों जो है इसके फ्यूचर और ऑप्शन दोनों जो हैं SGX कनेक्ट में ये प्रोजेक्ट में गिफ्ट निफ्टी की तरफ से इंक्लूडेड है। दूसरी तरफ हमने जो है इंडिया की जितनी भी सिंगल स्टॉक जो शेयर है, एक एक इंडिविजुअल शेयर है, उसके जो स्टॉक फ्यूचर ऑप्शन है वो भी हमारे एक्सचेंज में हमारे पास अप्रूवल है, उसका भी हमारे इधर जो है NSE इंटरनेशनल एक्सचेंज में ट्रेडिंग कर सकते हैं। तीसरा जो है हमने इंडियन इन्वेस्टर्स के लिए, जो रिटेल इन्वेस्टर्स हैं उनके लिए भी हमने एक प्रोडक्ट बनाया है। हमने अमेरिकन की जो स्टॉक है जैसे जो NYSE NASDAQ में ट्रेड होती है, जैसे माइक्रोसॉफ्ट है, गूगल है या अमेजोन है, ये सारे जो टेस्ला कार है जो भी है, ऑल दिस स्टॉक्स जो है, ये सारे स्टॉक्स जो है हमने हमारे इधर लिस्ट किए हैं और ये जो है हमने एक डिपॉजिट रिसीट के फॉर्म में यहाँ पे लाया है। तो इसमें जो है इंडिया के जो इन्वेस्टर्स हैं वो LRS की तरह से, LRS जो है लिबरलाइज रेमिटेंस स्कीम जो RBI अलाउ करती है, उसमें हर इंडिविजुअल इन्वेस्टर को साल में $250,000 $2.5 लाख अलाउड है लेके जाना, वो जो है इसमें निवेश कर सकते हैं। और आगे चल के हम जो है और भी काफ़ी सारे प्रोडक्ट्स लाना चाहते हैं। अभी फिलहाल जो है डेट की बहुत सारी लिस्टिंग्स हो रही है, इंडिया की जो सबसे जो इंफ्रास्ट्रक्चर बन रही है वो नेशनल हाईवे अथॉरिटी हो या अदानी कंपनी हो या रिलायंस हो या जो भी जितने पावर सेक्टर के जितने भी हैं, IRFC हो, सारे जो कंपनीज जो फॉरेन से जो डेट कैपिटल लाती है उसकी लिस्टिंग अभी हमारे इंटरनेशनल एक्सचेंज में कर रही है। करीब करीब यहाँ पे जो है $72 बिलियन का IFSC में टोटल लिस्टिंग है। और आगे चलकर हम जो है इक्विटी मार्केट जो है इंडिया की, उसका भी हम डिपॉजिट रिसीट्स लाना चाहेंगे, रीट्स लाना चाहेंगे, ये सब जो है हमारे फ्यूचर विजन में ये सारे चीज हम लाएंगे। बिल्कुल, बहुत अच्छे से सर आपने समझाया। आशीष जी, एक छेल्लो एक क्विक सवाल हूँ आपने पास पूछवा मांगीश। विदेशी रोकाणकारो जो भारत में कारोबार करे छे, हवे आज गिफ्ट निफ्टी आववाना कारणे थईने अने भारत में आवी जवाना कारणे घणुं बधुं परिवर्तन એમનામાં પણ થતું જોવા મળશે કારોબારમાં, એક ક્વિક જો તમે થોડું સમજાવી શકો તો આપણા દર્શક મિત્રોને। એટલે આ જે SGX કરીને સિંગાપોરમાં એક્સચેન્જ છે એમાં નિફ્ટીનું ટ્રેડિંગ લગભગ 2001 થી ચાલતું હતું અને એમાં લગભગ દિવસમાં 2-3 બિલિયન ડોલરનું ટ્રેડિંગ થતું હતું અને ઓપન ઇન્ટરેસ્ટ લગભગ 6-7 બિલિયન ડોલરનું રહેતું હતું।
હવે જ્યારે બીજા કોઈ દેશમાં એક જ ભારતના જે નિફ્ટી ઇન્ડેક્સ છે કે એક દેશનો ઇન્ડેક્સ હોય બીજા દેશમાં એનું પ્રાઇસિંગ થતું હોય તો ત્યાંની એક રીતે સ્ટ્રેટેજિક પ્રોબ્લેમ કહેવાય, કારણ કે એ ત્યાં એનું રેગ્યુલેશન અલગ થતું હોય, એના ભાવ ફરક અલગ થતા હોય, તો ઘણીવાર સ્ટ્રેટેજિકલી પણ એવું થતું હોય કે ભાઈ આપણા દેશમાં આપણો ઇન્ડેક્સ ટ્રેડ થાય, એનો ભાવ અહીંયા બનતો હોય તો આપણે એને વધારે સારી રીતે રેગ્યુલેટ કરી શકીએ. એ જ કારણથી આદરણીય પ્રધાનમંત્રીજીએ લગભગ 2007-08માં આ ગિફ્ટ સિટીનું સપનું જોયું હતું અને 2014માં એ પ્રધાનમંત્રી બન્યા ત્યારે એમણે કીધું હતું કે જ્યારે જાપાન ઉઠે એની પહેલાં આપણે ઉઠવાનું અને કેલિફોર્નિયા અમેરિકામાં છેલ્લો ટાઈમ આવે એ સૂવે એની પહેલાં આપણે સૂવાનું નહીં, એટલે જ્યાં આખો લગભગ 22 થી 24 કલાક આપણે કામ કરતા રહેવું સ્ટોક માર્કેટમાં અને આપણી જે પ્રોડક્ટો છે જેમાં આપણે મોટા છીએ એ પ્રોડક્ટોનું આપણે કંટ્રોલ કરવો જોઈએ રેગ્યુલેટરી. અને એ સપનું જે હતું એ આજે લગભગ 2014 એટલે 9 વર્ષ પછી સાકાર થઈ રહ્યું છે. અને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે એ જે નિફ્ટી ટ્રેડિંગ સિંગાપોરમાં થતું એ બંધ થઈ અને સિંગાપોરમાં જે બી ટ્રેડિંગ લોકો ઓર્ડર નાખશે નિફ્ટીના સોદાના એ બધા સોદા આપણે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં આઈએફએસસી એનએસસીની એક એક્સચેન્જ છે એનએસસી આઈએક્સ કરીને એમાં આવશે અને ત્યાં મેચ થઈ રહ્યા છે. સવારે 6:30 વાગે આપણે આ માર્કેટ ચાલુ કરેલું, આ પહેલો દિવસ હતો અને હજી લગભગ હજી 14 કલાકનું કે 15 કલાકનું ટ્રેડિંગ બાકી છે, પણ અત્યાર સુધીમાં $400 મિલિયનનું ટ્રેડિંગ થઈ ચૂક્યું છે અને જે ઓપન ઇન્ટરેસ્ટ છે હવે $9.4 બિલિયન છે, એટલે લગભગ 75,000 કરોડ રૂપિયાનું ઓપન ઇન્ટરેસ્ટ ઓલરેડી ગિફ્ટ સિટીમાં આ પ્રોડક્ટમાં થઈ રહ્યું છે. અને કારણે ગિફ્ટ સિટીનો જે વિકાસ થશે એ બહુ મહત્વનો છે. લગભગ લાખ એવું આપણું પ્રધાનમંત્રીજીનું એક સપનું હતું કે અહીંયા ગિફ્ટ સિટીમાં લાખો જોબ, હાઈ પેઇંગ જોબ્સ આપણે ક્રિએટ કરી અને ફોરેનમાં જેવી રીતે આપણે આઈટીનું એક રીતે વર્ચસ્વ જમાઈ રહ્યા છે, એવી રીતે ફાઇનાન્સમાં બી આપણા જે યુવા શક્તિ છે એ ફાઇનાન્સ બી શીખી અને એ સર્વિસીસને એક્સપોર્ટ કરે એટલા માટે ગિફ્ટ સિટીની રચના કરેલી. અને એમાં વધારે વધારે પ્રોડક્ટ્સ આવે, વધારે ટ્રેડ્સ થાય, વધારે ભંડોળ એકઠું થાય ભારતના વિકાસ માટે. જેવી રીતે હોંગકોંગે ચાઇનામાં પાછલા 40 વર્ષમાં ઘણો મોટો ભાગ ભજવ્યો છે, જે બી નિવેશ થયું ચાઇનામાં ફોરેનર્સનું એ બધું હોંગકોંગ દ્વારા ગયું છે. એવી જ રીતે જ્યારે ભારતનો વિકાસ કરવાનો છે ત્યારે ગિફ્ટ સિટી દ્વારા આખા ભારતમાં ઋણ અને ઇક્વિટી બંને સાથે બધી કંપનીઓને મળી રહે અને એની જોબ ક્રિએશન થાય, ભારતનો વિકાસ થાય એવું પ્રધાનમંત્રીજીનું સપનું છે એ ધીરે ધીરે હવે સાકાર થઈ રહ્યું છે. એનું આ પ્રથમ ચરણ આજે પૂર્ણ થયું છે, પણ એનો મતલબ એ નહીં કે આજે આપણે રોકાઈ જવાનું છે, આ તો શરૂઆત છે. જેવી રીતે સીએનબીસી બજારે 9 વર્ષ પૂરા કર્યા એ હજી બાળાવસ્થામાં જ છે, એવી જ રીતે આ પણ બાળાવસ્થામાં જ છે. આપણે આગળ બધું કામ કરવાનું છે અને એમાં વધારે વધારે માણસોએ, વધારે વધારે યુવાનોએ ફાઇનાન્સ શીખી અને એમાં જે સર્વિસીસ હોય ફાઇનાન્શિયલ સર્વિસીસ એનું આપણે એક્સપોર્ટ કરવાનું છે ગીત સુધી દ્વારા. બિલકુલ, બહુ સરસ રીતે.